બનાસકાંઠાના સરહદી એવા સુઈગામ તાલુકાના 8 ગામો સિંચાઈના ઓણીથી વંચિત રહ્યા ત્યારે ખેડૂતો ઉપવાસ આંદોલન ઉપર બેઠા છે। બનાસકાંઠાના સરહદી એવા સુઈગામ તાલુકાના 8 ગામોને સિંચાઈના અવણીથી વંચિત રહેતા ખેડૂતો એ ઉપવાસ આંદોલન શરૂ કર્યો છે। સુઈગામ તાલુકાના 8 ગામોને કેનાલમાં પાણી ન મળતા ખેડૂતો લડી લેવાના મૂળમાં સુઈગામ વિસ્તારમાં કેનાલોમાં પાણી ન મળતા ખેડૂતો બેઠા ભૂખ હડતાલ ઉપર। સુઈગામ તાલુકાના 8 ગામ લીંબોડી, રાજપુરા, દુધવા, નવા પૈરા તેમજ માધુપુરા, મસાલે, મોરવાડા, ગેચડા ગામોને પાણી ન મળતા આજે સોઈગામ, લીંબોડી, માધપુરા, મસાલી, રેચણા, બુરુ, દુધવા, પેણપ, હરસડ અને સનાળી અને દેવપુરા અને નવાપુરા તમામ ગામો સોઈગામ તાલુકા પંચાયતની અંદર છેલ્લા આ 6 મહિનાથી વારંવાર રજૂઆત કરવાથી પાણીનો પ્રશ્ન નર્મદા કેનાલનો આવ્યો છે। ઘણી જગ્યાએ પાણી ઓવરફ્લો જતું હોય છે ત્યારે માઇનોર કેનાલમાં આ 10-11-12 ગામડામાં છેલ્લા 3 વર્ષથી 2014નો પ્રશ્ન છે કે આજે પાણી આવશે, તમે સિંચાઈ કરી નાખજો, તમને બાજરી વાવો, પાણી મળી જશે। છેલ્લા 3 વર્ષથી પાણીના પોકાર થયો છે, આ દુષ્કાળની પરિસ્થિતિ આવી છે। છેવાડાનો વિસ્તાર છે કે આ વિસ્તારની અંદર ઘાસચારાની કોઈ વ્યવસ્થા નથી, પાણીનો કોઈ પ્રશ્ન, પાણી મળતું નથી, પીવા માટેની પાણી એક બેણપથી લઈને આવે છે, એ પણ પશુઓને પાવું કે માણસોને આપવું, અત્યારે વિકટ પરિસ્થિતિ સર્જાય છે। ત્યારે લોકોએ પોતાનો ટાઈમ બગાડી ખેતરમાં કોઈ અત્યારે ચોમાસું વરસાદ ઓછો હતો ત્યારે એ ચોમાસું ખેતર વાવેતર બધું બળી ગયું છે। વારંવાર રજૂઆત કરવાથી કોઈ પણ પ્રશ્ન કર્યો તો કેનાલનું પાણી ન મળ્યું, એ રાતે જવું, 2 વાગે જવું, ઝઘડા કરવા, ઝઘડા કરીને ઘરે આવું, છતાં પણ પાણી મળતું નથી। તો આ સરકારને જે પણ પ્રતિનિધિ, અમારો કોઈ વિવાદ નથી, પણ અમારી નમ્ર અરજ છે કે આજે અમે ભૂખ હડતાળ ઉપર ઉતર્યા છીએ તો અમને ટાઈમસર રેગ્યુલર પાણી મળે, ભલે વારા સિસ્ટમ કરી અને આ ગામ લોકોની દસે ગામની રજૂઆત છે કે અમને વિનંતી આપશો સરકાર પાસે છે કે અમને ગમે તે રીતે પાણી પૂરું પાડે અને પાણી મળે એવી સરકાર પાસે અપેક્ષા રાખું છું। ખેડૂતો ભેઠા ભૂખ હડતાળ પર KTV ન્યૂઝ ગુજરાતી સાથે હાજરજી રાજપૂત થરાદ।